ખાલી જગ્યા જોડકા આજે આપણે આ લેક્ચરમાં જોઈએ, પછી પ્રશ્ન જવાબ શીખીશું. જો જોડકા ની અંદર ખાલી જગ્યા ની અંદર ખાલી જગ્યા હોય તો એનો પણ પ્રશ્ન તમને પૂછી શકે. તો ચલો પેલા આપણે ખાલી જગ્યા કેમ પૂરાય એ જોઈએ. હવે તો તમને આવડતું જ હશે કે ખાલી જગ્યા કેમ પૂરાય. હાથી ખાલી જગ્યા વડે પાણી પીએ છે. સેના વડે પીએ બધાને ખબર હોય. સુંઢ ખાલી જગ્યા જો લીટી આવી છે ને નીચે આ લખી નાખે. પછી ખાલી જગ્યાની ઋતુમાં નદીમાં પૂર આવે છે. તો કઈ ઋતુમાં નદીમાં પૂર આવે? ઉનાળામાં આવે, ન આવે. શિયાળામાં આવે, ન આવે. કેમાં આવશે? ચોમાસામાં. આકાશમાં પાણીની વરાળ એક થી થઈ ખાલી જગ્યા બને છે. વરાળ એક થી શું બને? આપણે પાઠમાં આવી જતા વાદળ બને. વરસાદ પડવાથી ધરતી પર ચારે બાજુ શું થઈ જાય છે? લીલોતરી છવાઈ જાય છે. ખાલી જગ્યામાં લખો લીલોતરી. પછી છઠ્ઠું, આકાશમાં વાદળા ઠંડા પડતા પાણીના ટીપા સ્વરૂપે નીચે પડે છે, જેને આપણે શું કહીએ છીએ? વરસાદ. પછી વરસાદથી બચવા માટે લોકો ખાલી જગ્યા ઓઢીને બહાર નીકળે છે. શું ઓઢે છે? વરસાદની ઋતુમાં શેની જરૂર પડે? છત્રી. પછી ચોમાસામાં આકાશમાં વીજળી ઝબકે પછી વાદળોનું શું સંભળાય છે? ગડ ગડાટ. બરાબર. તો આ થઈ આપણી આઠે આઠ ખાલી જગ્યા. હવે જોઈએ જોડકા. જો જોડકામાં અહીંયા સમાતું નથી એટલે મેં અહીંયા નીચે લીટીમાં લખ્યું છે. તો તમારે સાચો જવાબ ગોતીને લખવાનો છે. જો ચોમાસું તો ચોમાસામાં શું થાય? તો જે છે કે વરસાદ પડે. પાછું આવશે તો એ લખી નાખો વરસાદ પડે. જ્યાં તમે ઉત્તર લખેલો આપ્યું છે ને ત્યાં. બીજું, વરસાદથી બચવા આપણે શું કરીએ? જો જે ક્યુ અનુકૂળ છે તો કે છે રેઇનકોટ. તો આપણે વરસાદથી બચવા રેઇનકોટ ઓઢીએ. તો એ ખાલી જગ્યામાં લખો રેઇનકોટ, જેની સામે આપ્યું છે ત્યાં. પછી ઉનાળો, તો ઉનાળામાં શું થાય? તો આ છમાંથી ક્યુ સાચું આવશે? તો કે જે ગરમી પડે. જોડકામાં લખવાનું છે પાંચમું, આકાશમાં વીજળી ચમકે. વીજળી ચમકે પછી જો ખાલી જગ્યામાં આવી ગઈ, વાદળોનો ગડગડાટ સંભળાય. જો અહીંયા છે પછી ગડગડાટ સંભળાય તો અહીંયા લખી નાખો પછી ગડગડાટ સંભળાય. પછી મેઘધનુષ્ય, તો એને અનુરૂપ ક્યું છે? તો કે છે સપ્તરંગી. હવે આમાં તો પાંચ આપ્યા છે અને અહીંયા છ આપ્યા છે. તો તમારે ઈ જોવાનું નથી કે મારે આમાં છ થવા જોઈએ. તમારે શું જોવાનું છે કે છ આપ્યા છે તો એમાંથી પાંચ જ સાચા છે, એ આમાં ગોતી અને સાચો જવાબ લખવાનો છે. તો આવી રીતે આપણે ખાલી જગ્યા અને જોડકા પૂરા થયા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્ન જવાબ જોઈશું.